ખીચામાં લાખો રૂપિયા લઈને ફરનારા બીડી માગીને પીતા હોય એવા માણસોને તમે જોયા હશે. તેલમાં માખી પડી જાય તો માખી નીચોવીને તેલ કાઢી લે એવા મખી કંજૂસોને પણ જોયા હશે. શાકભાજીવાળા સાથે આઠાના માટે કરોડપતિની બૈરાઓને લમણાજી કરતી જોઈ હશે. પણ સાત પેઢી ખાય તોય ન ખૂટે એટલા રૂપિયા હોવા છતાં ચપ્પલની સારી જોડી ખરીદતા જીવ ન ચાલે એવા માણસોને તમે જોયા છે. ચાલો તમારી મુલાકાત કરાવું આવા દુનિયાના સૌથી કંજૂસ 5 અબજોપતિઓ સાથે. આ છે અમેરિકન ઉદ્યોગપતિ જીન પોલ ગેટી. તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની સંપત્તિ હતી $2 બિલિયન, પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કંજૂસાઈને ફેવિકોલની જેમ વળગી રહ્યા. તેમણે ઘરમાં પે ફોન બેસાડેલો. તમારે આ ફોન વાપરવો હોય તો એ ફોનમાં પૈસા નાખવા પડે. તમારા કરતાં તો અમારો મૂકો નહીં સારો, જીઓ આપીને જલસા કરાવે. જીન પોલ ગેટીના 15 પૌત્રામાંથી એકને કિડનેપ કરીને કોઈ લઈ ગયું. કિડનેપરોએ એને છોડાવવા માટે મોટી રકમ માગી. આ ભાઈએ પૈસા આપવાની ના પાડી દીધી. આ કંજૂસ બુદ્ધિરામે ત્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આજે કિડનેપરોને પૈસા આપું તો કાલ સવારે મારે બાકીના 14 પૌત્રાના પૈસા પણ આપવા પડે. કિડનેપરોએ એના પૌત્રાનો કાન કાપી નાખ્યો ત્યારે આ લોભીના સરદારે માંડ માંડ ભાવતાલ કરીને ત્રીજા ભાગની રકમ કિડનેપરોને આપી. હે હનુમાન દાદા, આ દિવંગતના આત્માને શાંતિ આપજો. આ મોટભાઈનું નામ છે ઇંગવાર, સ્વીડિશની ફેમસ કંપની આઇકિયાના માલિક, $6 અબજ ની સંપત્તિના ધણી, આખી દુનિયામાં કંજૂસ કાકાના નામથી જાણીતા છે. ઠોઠા જેવી જૂની અને સેકન્ડ હેન્ડ કાર વાપરે છે. ખર્ચો બચાવવા ડ્રાઈવર રાખતા નથી. પ્લેનમાં ઇકોનોમી ક્લાસ એટલે કે સસ્તામાં સસ્તી ટિકિટ હોય એવા થર્ડ ક્લાસમાં મુસાફરી કરે છે. હજી સ્વીડનના એક ગામડામાં જ રહે છે. એક જમાનામાં એમની સંપત્તિ $26 અબજ થઈ ગઈ હતી, જે મુકેશ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધારે કહેવાય. પણ કહે છે ને કે લોભિયાનું ધન ધૂતા રાખાય. શું ભેગું બાંધીને લઈ જવું છે ઇંગવારભાઈ તમારે? અરે તમારા કરતાં તો અમારા છગનભાઈ છકડાવાળા સારા. હાકે છકડો રિક્ષા, પણ મુંબઈ જાય પ્લેનમાં, એ પણ ટોપના પેટની ટિકિટ કઢાવીને. ઓસ્ટ્રેલિયાના શ્રીમાનનું નામ છે ગેરી હાર્વી, $87 કરોડની સંપત્તિના સ્વામી. ચમડી તૂટે પણ દમડી ના છૂટે આ શ્રીમાનની. નવા ચપ્પલ ખરીદવા હોય તો 2 મહિના સુધી વિચાર કરે. આ ભાઈ ક્યાંક લેક્ચર કરવા ગયા ત્યારે સ્પીકિંગ પોડિયમ પર પડેલું લખવાનું નોટપેડ બઠાવી ગયેલા. શું કામ? તો કે 15-20 રૂપિયાનો ખર્ચો બચાવવા માટે. કોણ પોચે આ લોભી દાદાને? અતિ લોભ તે પાપનું મૂળ છે. પૈસા વાપરતા શીખો શ્રીમાન ગેરી, નહીતર તમારું જીવન ધૂળ છે. આટલા પૈસાવાળા છો ને વાપરતા નથી? પૈસાને શું તમારે ધોઈ પીવા છે? આ છે અમેરિકાના વોરન બફેટ, દુનિયાના 4થા નંબરના ધનજીભાઈ. એમની પાસે $60 અબજ ની સંપત્તિ છે, પણ ગાડી ખરીદવી હોય તો આજની તારીખમાં પણ હજી ગુજરી બજારમાંથી સેકન્ડ હેન્ડ ગાડી ખરીદે છે. 1958માં જે ઘર ખરીદ્યું હતું એમાં જ રહે છે હજી. આ ભાઈને કોઈએ સારું ખાવાનું કે સ્પેશિયલ ડિશ ખાતા નથી જોયા. અરે ભલા માણસ, તમારા કરતાં તો અમારા ગુજરાતના નોકરિયા જ સારા. આડધીએ ઓછામાં ઓછું એક વખત તો પાઉંભાજી ઝાપટમાં નીકળી જ પડે. સમજો, કંઈક સમજો બફેટભાઈ, રૂપિયાનું શું તમારે આથણું કરવું છે? તસવીરમાં દ્રશ્યમાન છે બ્રિટનના જાણીતા બિઝનેસમેન જ્હોન કેડવેલ. એમની સંપત્તિ છે $2 અબજ, પણ છતાંય 1 નંબરના લોભમાન લોભેશ્વર. 17 માઇલ દૂર આવેલી તેમની ઓફિસે સાયકલ પર ટાંટિયા તોડીને જાય છે. ભણનો દીકરો માથાના વાળ હાથે કાપે છે. એવી દુકાનોમાં જ કપડાં ખરીદવા જાય છે જ્યાં ભારી ડિસ્કાઉન્ટ મળતું હોય. તમારા કરતાં તો અમારા સુરતીલાલા નહીં સારા. લુગડાની ખરીદી કરવા ઠે થાઈલેન્ડ જાય છે. મિત્રો, મજા પડી સાંભળવામાં? તો હવે આ લિંક શેર કરવામાં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં કંજુસાઈ ન કરતા. ફરી મળીશું અવનવી માહિતી સાથે. આવજો.